हेलो, राम राम सीताराम, जय माता जी। फ्रेंड्स, तो केम छो बधा मित्रों? मजा मजा छो? तो किसान मित्रों, लीला पर चैनल में फरीथी एकवार नवो विडियो लईने हुं आवी रह्यो छुं आपनी समक्ष। तो मित्रों, तमे जोई शको छो के आ कपास आज आपणे थयो छे 2 મહિના અને 5 દિવસનો, એટલે કે 65 દિવસનો। તો મિત્રો, હજી આમાં કોઈ છંટકાવ કર્યો નથી અને આજે આપણે પહેલો છંટકાવ કરવાની શરૂઆત કરવાના છીએ। તો હું તમને આગળ દેખાડું કે આમ અત્યારે આપણે જે સીનો છંટકાવ કરશું। તો મિત્રો, આમાં અત્યારે સફેદ માખી નોર્મલ અને લીલી પોપી દેખાય છે, કારણ કે 659 એટલે કે 659 બિયારણ છે, તો એમાં લીલી પોપીનો એટેક થોડોક વધારે રહે છે। હું તમને આજે દેખાડીશ કે આપણે કઈ કઈ દવાનો છંટકાવ કરશું। તો મિત્રો, તમે જોઈ શકો છો કે ડબનારે પાણી આવે છે અને આ બાજુ પાણી આવે છે બીજા પાડામાં, અને આમાં આપણે પીવડાવી દીધેલું પણ છે પાણી। તો મિત્રો, હજી આમાં તો આપણે ખાતરમાં તો 3 વખત ઉરિયા નાખ્યું છે, 2 વખત ટાઈમે વાવ્યું છે નોર્મલ, અને 1 વખત વેરેલું છે, અને છેલ્લી વાર આપણે ઉરિયા 12-32 હોળ અને સલ્ફર એટલું વાવેલું છે, અને હજી દવાનો રાઉન્ડ પહેલો આપણે ચાલુ કરીએ છીએ। તમે જોઈ શકો છો અત્યારે 15 કુકર થવાની તૈયારીમાં છે। તો હું તમને દેખાડું, ચાલો કે આપણે કઈ કઈ દવા છંટકાવ લેવાનો છે। ગીંડવાની જે થવાની તૈયારી છે, તો મિત્રો વરસાદે પણ વિરામ લીધો છે 12-13 દિવસ ત્યાં, અને શરૂઆત આપણે કરી દીધી છે। તો મિત્રો, આ છે શૂટ આઉટ જે આપણે આવે છે મિરેકલનું, આ મિત્રો કામ કરશે લીલી પોપટી અને સફેદ માખીમાં કામ કરશે, રિઝલ્ટ બહુ સારું છે આનું, આપણે જે સાટેલું છે તો લીલી પોપટી અને સફેદ માખીમાં આવ્યું કામ કરશે, એ શૂટ આઉટ છે। આનું પ્રમાણ છે 20 ml પ્રતિ પોપે, અને મિત્રો આ છે છોટો, નામ એનું છોટો છે પણ કામ એવું છોટા જેવું જ કરે છે, આવી જે કપાસને ફૂલ વિકાસ કરાવે છે, જીબ્રેલિક એસિડ 0.1% L, જીબ્રેલિક એસિડ ફોર્મમાં આવે છે 0.1% L। મિત્રો, આ કપાસનો એકદમ ગ્રોથ કરાવે છે, કપાસ પાવેલો હોવો જોઈએ અને આનો છંટકાવ કરવો જેથી કરીને વિકાસ બહુ સારો થાય। તો મિત્રો, આનું પ્રમાણ છે 30-35 ml, અને વધારે 5 ml નાખો તો ચાલે અને 5 ml ઓછું હોય તો નાખો તો ચાલે, પણ મિનિમમ 30 ml આજુબાજુનું માપ આવે છે જેથી કરીને કપાસનો વિકાસ, કપાસ પાવેલું હોય એટલે જોરદાર વિકાસ થાય છે। અને મિત્રો, આ છે સાયફર પ્રોફીનો, તમે જોઈ શકો છો કે પ્રોફીનો ફોસ આવે છે 4%, અને સાયફર મેથિન આવે છે, પ્રોફીનો ફોસ આવે છે 40% પ્લસ સાયફર, પ્લસ સાયફર મેથિન આવે છે 4% EC ફોર્મ્યુલામાં। મિત્રો, આ કામ કરે છે ગુલાબી હેડમાં, નોર્મલ થ્રીસમાં અને બિલી બાગમાં, તો આનું પ્રમાણ છે 30 ml પ્રતિ પોપે। તો મિત્રો, ગુલાબી હેડમાં તે સારામાં સારી દવા અત્યારે હાલમાં હોય તો સાયફર પ્રોફીનો હોય, બીજી અલગ અલગ ઘણી આવે છે પણ સાયફર પ્રોફીનોમાં 2-3 ફાયદા થાય છે, એ બિલી બાગમાં કામ કરે છે, ગુલાબી હેડમાં કામ કરે છે, નોર્મલ થ્રીસમાં કામ કરે છે। અને જે મિત્રો જે પ્રોફીનો ફોસ આવે એટલે એના લીધે ગેસ થાય, એટલે એમથી રિઝલ્ટ આપણે થોડુંક વધારે મળે છે, કારણ કે આપણે પહેલાં DDVP આવતી અત્યારે હાલમાં બંધ થઈ ગઈ છે, તો DDVP આપણે નાખતા એટલે કેમ ગેસ કરાવતું, એ રીતનું આનું ગેસ કરવાનું કામ એકદમ ઊંચું છે, ગેસના લીધે રિઝલ્ટ થોડું વધારે મળે કારણ કે પ્રોફીનો ફોસ થઈ ગયું। બાકી ગુલાબી હેડમાં નોર્મલ અમુક છંટકાવ ઉતરાય અમુક ફેરવી નાખવાની દવા, બાકી નોર્મલ જાજા પાક તો સાયફર પ્રોફીનો જ રાખવાની, સામે ગમે તે દવા હોય એક મૂકીને એક છંટકાવ હોય તમે સાયફર પ્રોફીનો દવા રાખો તો ગુલાબી હેડનો બહુ પ્રશ્ન રહેતો નથી મિત્રો, તો ગુલાબી હેડમાં સારામાં સારું રિઝલ્ટ મળે છે મિત્રો। હા, આપણે પહેલો છંટકાવ હજી લેવાનો છે, કારણ કે હજુ આમાં કોઈ છંટકાવ લીધેલો નથી, તમે જોઈ શકો છો કપાસની ગ્રીનરી સારી છે પણ હવે
રોગાવાની શરૂઆત થઈ ગઈ છે. વરસાદ પણ રોકી ગયો છે. નોર્મલ ઝાપટા સવાર સવારમાં કયા ક્યારેક આવે છે, બાકી હવે એટલું બધું કંઈ આવતું નથી. મિત્રો, આ તમે જાણો છો ગ્લાયફોસેટ, જે શેઢામાં મારો ને હવે શેઢામાં ગમે ઉડતું ખડ હોય તો બારી દે 150 ml નાખવાની, બાકી એને કપાસના વખેડામાં નહીં મારવાની, કારણ કે કપાસમાં બહુ નુકસાન કરે છે, કપાસનો ગ્રોથ અટકાઈ દે છે અને કપાસ ઉપર પીરો પડી જાય છે. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો તમે કોમેન્ટમાં જરૂર જણાવજો, અને વિડીયોમાં નવો હોય તો ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બસ મિત્રો, હવે આપણે આના પછીનો બીજો રાઉન્ડ કહી દેવાનો લઈશું એ તમને હું દેખાડીશ. તો વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ. અને ગુલાબી રૂમમાં બીજી દવા કઈ આવે છે એનું આપણે આના પછીનો વિડીયો બનાવશું, કઈ કઈ દવા આવે છે અને કયું કયું કામ કરે છે. તો બસ આજે વિડીયોમાં આટલું જ.